हेलो फ्रेंड्स, केम छो? वेलकम टू अवर अश्वमिक स्कूल। हूँ अंजलि टंडेल। आज आपणे गणित खमत चोपड़ी में अभ्यास करीशुं। अहीं मित्रों पाना नंबर 89 उपर सरस मजानी म्याव रमत आपी छे, जेमां बाळकोए वर्तुळमां उभा रहेवानुं छे अने त्यारबाद एक खिलाड़ी बोले छे एक, बीजो खिलाड़ी बोले बे, अने आ रीते रमत आगळ चाले छे। जे खिलाड़ी ने त्रण के त्रण वडे विभाजित थाय ते संख्या बोलवानी होय तेना बदले म्याव कहेशे। जे म्याव बोलवानुं भूली जाय ते रमतनी बहार जाय अने जे छेल्ले खिलाड़ी वधे ए जीती जशे। बाळको तमे पण आ घरे रमत रमी शको छो, बराबर? चालो હવે આપણે એના આધારે નીચે આપેલા પ્રશ્નો જોઈએ, બરાબર? અહીં જે સંખ્યાઓ આપી છે 3, 6, 9, ત્યારબાદ કઈ આવશે? 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, આ બધી સંખ્યાઓ વારાફરતી બોલવાની હોય છે। આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? તો એ છે 3 ના ગુણાકો। એવી રીતે 3 ની જગ્યાએ 4 લેવાનું છે, તો 4 ના ગુણાકો કયા આવશે? 4 8 4 12, 4 6 16, 4 5 20 એમ આગળ જશે, બરાબર? ચાલ હવે આ સંખ્યાઓ થયા 4 ના ગુણાકો। 5 ના કોઈ પણ 10 ગુણાકો લખો, તો અહીં આપણે 5 ના 10 ગુણાકો લખીશું। કયા આવશે 5 ના 10 ગુણાકો? 5 5 10 15 20 25 30 35 40 45 અને 50, આ 5 ના 10 ગુણાકો છે। મિત્રો પાના નંબર 90 ઉપર જોઈએ, પાસાની રમત છે। બે પાસાને એક સાથે ફેંકો, પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો। બંને પાસા પર અલગ અલગ અંકો આવશે, એ મળીને કઈ સંખ્યા બને તે જોવાની છે, બરાબર? ત્યારબાદ જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય તો તે વર્તુળમાં લખી શકો છો, બરાબર? એવી રીતે તમારા મિત્રને પણ કરવા માટે કહી શકો છો। અલગ અલગ સંખ્યા બનાવો, જેમ કે અહીં જુઓ બે પાસા ઉપર 3 અને 2 બને તો 23 સંખ્યા બની, તો 23 તો કોઈના ગુણક નથી, ગુણક એટલે અવયવી, બરાબર? 4 ના પણ નથી, 6 ના, 5 ના, 7 ના કોઈના નથી, કોઈના ઘડિયામાં 23 આવતા નથી। તો જો આપણે 23 જગ્યાએ 32 બનાવી દઈએ 3 ને 2 ને લઈને, તો 32 એ કોનો અવયવી છે? 4 નો થાય, બરાબર? તો એને આપણે 4 ના ગુણક 4 ના ખાનામાં લખી દઈશું, બરાબર? ચાલો એવી જ રીતે સૌ પ્રથમ આપણે અલગ અલગ સંખ્યાઓ જે બને છે એ લખી દઈએ। ચાલો આ પ્રમાણે સંખ્યાઓ મેં જે બની શકે એટલી લખી નાખી છે, બરાબર? આના સિવાયની કોઈ બનતી હોય તો તમારે લખવાની। ચાલો 1 ને 2 12, તો 12 કોના અવયવી છે? 6 ના ઘડિયામાં આવે છે, 6 2 12, 13 તો કોઈના ઘડિયામાં નથી આવતા, 14 તો 7 ના ઘડિયામાં આવે છે, 15 તો 5 ના ઘડિયામાં આવે છે, 16 4 ના ઘડિયામાં આવે છે, 22 નથી આવતા, 21 7 ના ઘડિયામાં આવે છે, ત્યારબાદ 23 નથી આવતા, 24 6 ના ઘડિયામાં અને 4 ના ઘડિયામાં, બંનેના ઘડિયામાં આવે છે તો બંનેમાં લખવાના, હા? 25 5 ના ઘડિયામાં છે, 26 તો નથી આવતા, 33 નથી આવતા, 34 નથી આવતા, 35 5 ના ઘડિયામાં અને 7 ના ઘડિયામાં પણ, 7 5 35। ચાલો ત્યારબાદ 61 નથી, 31 નથી, 32 આવશે કોઈના ઘડિયામાં? 4 ના ઘડિયામાં આવશે, 8 6 32, ચાલો 36 6 6 36, 41 નહીં આવે, 42 7 6 42, 6 અને 7 બંનેમાં આવશે, 43 નહીં, 44 ના, 45 5 9 45, 46 51, ત્યારબાદ 52 આવશે, હા આવે છે કોનામાં? 4 ના ઘડિયામાં। કેવી રીતે? તો 13 4 52, તમારે ભાગાકાર કરી જવાનો, હા? શેષ 0 વધે તો એનો ભાજક થાય, બરાબર? તો એનો ગુણક થાય, 53 ના આવે, 54 તો 6 9 54, એટલે 6 ના ઘડિયામાં આવશે, 55 ના આવે, ત્યારબાદ 55 ક્યાં આવશે? 5 ના ઘડિયામાં, બરાબર? 56 તો 7 ના ઘડિયામાં આવશે, એટલે અહીં આવશે, બરાબર? આ રીતે સંખ્યાઓ લખી નાખવાની છે। તો 6 ના અવયવી થાય, ગુણકો થાય,
चार ना अवयवी के गुणको कहवाई, पांच ना अवयवी गुणको, छ ना अवयवी अथवा तो गुणको थाय। चलो मित्र हवे 91 नंबर ना पेज पर आपेली सरस मजानी प्रवृत्ति जोईए, जीमा सामान्य गुणक एटले के सामान्य अवयवी कोने कहवाई तेना विशे दर्शाव्यु छे। तो सौ प्रथम जोईए एक संख्या, धारो जो ते त्रण नो गुणक होय तो तेने लाल रंगना वर्तुळमां लखो, जो ते पांच नो गुणक होय तो तेने वादळी रंगना वर्तुळमां लखो। त्यारबाद आपणे कोई पण संख्या धरवानी, धारो के 15, तो 15 त्रण नो गुणक छे, पांच नो बन्ने नो गुणक छे, ज्यारे बन्ने नो गुणक होय त्यारे एने आपणे आ जुओ बन्ने ना आपे छे लाल अने वादळी ભેગા મળીને જાંબલી રંગ બને છે, તો તે બંને ના હોય ત્યારે આપણે એને અહી લખીશું, બરાબર। ત્રણ ના બીજા લખું છું, 3, 6, 9, ત્યારબાદ આવશે 15, 18, ત્યારબાદ 21, ત્યારબાદ 24, 27, ત્યારબાદ આવશે 30, તો 30 એ 5×6 30 આનો પણ થાય એટલે અહીં લખીશું, બરાબર આ રીતે। ચાલો 5 ના લખીએ, 5, 10, 15 તો આવી ગયા, 20, 25, 30 તો આવી ગયા, 35, 35 પછી 5×8 40, 5×9 45, તો 15×3 45 થાય એટલે 45 ને આપણે અહીં નહીં લખીએ અને અહીં લખીશું। આ રીતે જુઓ આ 3 ના અવયવી, આ બધા આટલા, આ બધા 5 ના અવયવી, અને બંનેમાં જે હોય એને આપણે કહીશું સામાન્ય અવયવી અથવા સામાન્ય ગુણકો, બરાબર। તો 3 અને 5 ના આ સામાન્ય ગુણકો થાય છે, આપણે શીખી ગયા છીએ। ચાલો આગળ વધીએ। હવે આ સામાન્ય ગુણકોમાં સૌથી નાનો ગુણક કયો છે? આ સામાન્ય ગુણકમાં સૌથી નાનો ગુણક કયો આવ્યો? તો 15। એ કઈ રીતે મળે આપણને? 5×3 15 આ રીતે મળ્યા છે, જોયું। ચાલો હવે 2 અને 7 ને લઈને રમતનું પુનરાવર્તન કરવા માટે કહ્યું છે, તો આપણે સૌ પ્રથમ એવી જ રીતે મિત્રો હવે તમારે આ હોમવર્ક છે 2 અને 7 ના સામાન્ય ગુણકો લખવાના છે। ચાલો હવે એવું કીધું છે કે 4, 5 અને 6 ના ત્રણેયના ગુણકો શોધવાના છે, તો પહેલા આપણે ત્રણેય ગુણકો લખી નાખીએ। 4×4, 4×2, 4×3, 4×4, 4×5, 4×6, 4×7, 8×9, 10×11, 12×13, 14×15, 16×17, 18×19, 20×21, 22×23, 24×25, 26×27, 28×29, 30×31, 32×33, 34×35, 36×38, હજુ આવશે હા ઘણા બધા આ રીતે સો ઓન એવી રીતે 5×5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 45, 55, 56, 60, 65 એન્ડ સો ઓન। ચાલો 4 અને 5 બંનેના સામાન્ય અવયવો જોઈએ, તો 16, 20 પહેલું 20 આવશે, જુઓ 20 છે બરાબર, 20 બંનેમાં છે, તો આ 20 ને કાઢીને આપણે અહીં લખી નાખીએ। ત્યારબાદ મારા ખ્યાલથી 40 જ આવશે, બીજા કોઈ નહીં આવે, તો આ 40, 40, ત્યારબાદ આવશે 60 આ રીતે, હા ચાલો 60। ચાલો 5 અને 6 વચ્ચે, તો 5, 6, 10, 12, 15, 18, 24, 30, 30 બરાબર, પછી 40, 45, 50 ડાયરેક્ટ સીધા આવશે 60, 60 અહીંયા પણ છે, 60 અહીંયા પણ છે, 60 ત્યારબાદ આવશે 90 આ રીતે, હા ચાલો 4 અને 6માં જોઈએ, 12, 12 ત્યારબાદ આવશે 24, તો 24 ત્યારબાદ આવશે 36, 36 ત્યારબાદ આવશે 72 આ રીતે, ખ્યાલ આવ્યો। ચાલો હવે આ ત્રણેયમાં હોય તે અહીંયા, તો ત્રણેયમાં હોય તેવા જોઈએ મિત્રો, હજી અહીંયા અંક સંખ્યા આવશે, કઈ આવશે? તો 48, 60 આ બધા બરાબર, એમાંથી તમે જોશો તો બધામાં જે છે એ છે 60 જોયા, એટલે અહીં આવશે 60, બીજો આનો અવયવ આવશે 120 આવશે મિત્ર। તો જુઓ હવે 5 અને 6ના કયા સામાન્ય ગુણકોને લીલા ભાગમાં લખ્યા, તો કયા આવે? 30, 60, 90 જે
बन्ने मां होय तेवा मित्रों क्या आवशे लीला भाग में तो 30 60 अने 90 त्यारबाद 4 अने 6 ना तो 12 24 36 12 ना घड़िया ना आवे छे त्यारबाद तो अहीं सौथी नानो गुणक कयो छे 60 अने एने आपणे कया रंग में लख्या छे राखोड़ी रंग में आ रीते बराबर चलो मित्रों पाना नंबर 95 पर सरस मजाने कोष्टक आप्युं छे आ होमवर्क में तमारे कोष्टक पूर्ण करवानुं छे कई रीते तो जो गुणाकार नुं चिन्ह छे अने एक छे तो एक एकू एक एक दू दू एक तारी त्रण आ संख्या ने आ संख्या नो गुणाकार जे खाना में आवे ते संख्या में गुणाकार जे बे संख्या में हशे एनो गुणाकार करजो जेम के 3 अने 6 अहीं आवे बराबर तो अहीं 6 तरी 18 6 7 तरी 21 8 तरी 24 9 तारी 27 आ रीते पछी कोई खानू लईए आ तो अहीं कयो आवे 9 अने आ बाजू 4 9 चोक 36 आ रीते आखो कोष्टक भरी नाखवानुं छे ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ફરીથી મળીશું થેન્ક યુ